નમસ્કાર દર્શક મિત્રો, કોટડા ટાઈમ્સ પોર્ટલની અંદર આપ સૌને સ્વાગત છે. જનજાગૃતિ રથ યાત્રા આજે અંતિમ દિવસ છે અને આંબામાવડા ગામે આવી પહોંચી છે. તો અહીં બહેનો સેમની પાસેથી થોડું નિવેદન લઈશું. તો બેન, તમારું હું નામ નૂરીબેન ને આજે તમારા ગામની અંદર રથ યાત્રા આવી છે, તો ત્યાં અલગ અલગ સરસાવ કરવામાં આવી, તે તમે લોકાયની સરસાવ વિશે શું કહેવા માંગો? લોકાયની સરસાવ વિશે શું કહેવા માંગીએ, રોટલા બંધ કરો, કોઈકને લોટ એ તરત ડળાવણું એ ને, તો લોકાયનો જણાવે આજ તો એ કે વીહ રોટા ને વીહ પનો આજનું આજ ક્યાંક ગયેલો હોય મહેમાન તરીકે તો કે રે નાજર ને એ ને તો લોટ બીજે ને રાતે આવી ગયો, રાતે આવીએ કે વહેલો આવીએ, તરત ડળાવી ને કેરી ગામી રોટલા કરીને લઈ જઈએ, ત્યાં રોટલા બંધ કરો દાળ ને પાક કરો ને હારલો ને ફેટા બંધ કરી દેવા, હારલો ને ફેટા અમારે જોઈતા નહીં. આ બધો ખોટો રિવાજ થઈ રહ્યો અમારા આદિવાસીઓમાં. લોકાઈ માં હાજી ફલણી નહીં આવીલા, ફલણી કોમ હે કે નહીં રોટલા કરવાડી ડળલું આપડે વાત કરતા પેલા સાહેબ કરવાડી તો જડ ને જાય ક્યાં ક્યાં એ રોટલા ને કરવા પડતા, તમે ટાઈમે ના આવી દો ને સમાજ ની રીતે ઉભી તો રહીએ કે જાય તણીયો. બીજી બેન છે એમની પાસેથી જાણીશું લગ્ન વિશે. તો બેન, તમારું હું ના જે લગ્ન ની અંદર દાપામાં ને કોઈ બી રીત રિવાજ માં ફેરફાર કરવા આવ્યા હોય તો એમના વિશે હું કહેવા માંગુ તમને. એમના વિશે બધું સારું લાગે અમને, બધું ફેરફાર કરો હોય તે ફેર બધું દાપણ બધું આ ઓછું કરવાનું આવું કરો ને બધું દોસ્તો, આ હતી આજની ખાસ અપડેટની સાથે. ખુશ રિપોર્ટર દિનેશ કુમાર, નમસ્કાર.